जय श्री कृष्ण मित्रों, आज हूँ ये तमारी माटे पूनानी प्रख्यात मैंगो मस्तानी रेसिपी लैने आवी छु। तमे मैंगो मस्तानी वीडियो जोया हशे अने कदाच मैंगो मस्तानी घरे बनावी पण हशे, पण तमारी मैंगो मस्तानी जो पूनानी प्रख्यात मैंगो मस्तानी जेवी ना बनी होय तो आ वीडियो ने स्कीप कर्या वगर एंड सुधी जोता रहेजो, कारण कि हूँ तमारी माटे पूनानी एज प्रख्यात मैंगो मस्तानी रेसिपी लैने आवी छु। तो फ्रेंड्स, जो वीडियो तमने लोकोने पसंद आवे तो लाइक करजो, ना पसंद आवे तो डिसलाइक पण तमे करी शको छो। वीडियो आखो जोया पछी तमारा फ्रेंड्स अने फेमिली मेम्बर साथे शेर करजो अने आवाज बीजा नवा वीडियोस जोवा माटे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजूमां आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो। तो सौ प्रथम अहीं मैंगो मस्तानी बनावा माटे मैं अहीं चार आफूस केरी लीधी छे। अहीं गुजरात में केसर केरी मळती होय छे, परंतु पूनामां आफूस केरी मळे छे अने पूनानी प्रख्यात मैंगो मस्तानी बनावी होय तो आफूस केरीनो ज उपयोग करवानो। तो सौ प्रथम अहीं पहला आपणे केरीने सारी रीते छोली लईए। तो केरीनी छाल जे छे ते आ रीते उतारी लेवानी छे अने ત્યારબાદ આપણે અહીંયા કેરીના પીસીસ કરી લેવાના છે। તો નાના નાના પીસીસ કરવાના છે, રફલી પીસ કરવાના છે, કોઈ એક સરખા પીસ કરવાની જરૂર નથી। જો તમારે પૂનાની પ્રખ્યાત મેંગો મસ્તાની બનાવવી હોય તો આફૂસ કેરીનો જ ઉપયોગ કરવો, પરંતુ જો તમારી પાસે આફૂસ કેરી અવેલેબલ ન હોય તો તમે કેસર કેરીનો ઉપયોગ કરી મેંગો મસ્તાની બનાવવા માટે આ રેસિપીને ફોલો કરી શકો છો। તમારે આફૂસ કેરીની જગ્યાએ કેસર કેરી લેવાની છે અને આ રીતે તેના પીસીસ કરી લેવાના છે। તો મેં અહીંયા ચાર કેરી લીધી છે, ત્રણ કેરીને મેં આ રીતે રફલી સમારી લીધી છે અને એક કેરીના મેં આ રીતે થોડાક મીડિયમ એક સરખા પીસ કરવાની કોશિશ કરી છે। આનો આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું। તો અહીંયા જે ત્રણ કેરી આપણે મોટા બાઉલની અંદર સમારીને રાખી છે તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી લઈએ। ત્યારબાદ આપણે તેની અંદર 4-5 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં એડ કરી શકો છો અને જો કેરી ખાટી હોય તો તેના ખાટા ટેસ્ટને બેલેન્સ કરવા માટે પણ તમે ખાંડ વધારે એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા મેં એક કપ દૂધ ઉમેર્યું છે। દૂધ એકદમ ઠંડુ એટલે કે એકદમ ચિલ્ડ લેવાનું છે, એનાથી જ મેંગો મસ્તાનીનો ટેસ્ટ ડબલ થઈ જશે, તમારી મેંગો મસ્તાની પણ એકદમ સરસ ચિલ્ડ બનશે। ત્યારબાદ મેં અહીંયા એક મોટો ચમચો વેનિલા આઈસ્ક્રીમ એડ કરી છે અને ત્યારબાદ મેં અહીંયા એક મોટો ચમચો મેંગો આઈસ્ક્રીમ પણ એડ કરી છે। આ મેંગો આઈસ્ક્રીમ પણ આલ્ફાન્સો મેંગોથી બનેલી છે, આલ્ફાન્સો મેંગો આઈસ્ક્રીમ મેં લીધી છે। આનાથી મેંગો મસ્તાનીનો જે ટેસ્ટ છે ને એ બમણો થઈ જશે અને હવે આપણે તેની અંદર થોડાક આઈસ ક્યુબ્સ એડ કરીશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકસાથે મિક્સરમાં ચર્ન કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ થીક આપણું આ મેંગો શેક જે છે તે તૈયાર થઈ ગયું છે અને હવે આ શેકનો ઉપયોગ કરીને આપણે મેંગો મસ્તાની તૈયાર કરીશું। તો તેના માટે અહીંયા મેં એક મોટો ગ્લાસ લીધો છે અને તેમાં આપણે પહેલાં મેંગોના પીસીસ એડ કરીએ। જે પીસીસ મેં એક નાના બાઉલની અંદર કટ કરીને રાખ્યા હતા તેમાંથી 2-3 ચમચી જેટલા મેંગો પીસીસ આ રીતે આપણે નીચે મૂકવાના છે। ત્યારબાદ મેંગો મસ્તાનીમાં વચ્ચે વચ્ચે ડ્રાયફ્રૂટનો ટેસ્ટ, તેનો જે ક્રંચ છે ને એ બહુ જ વધારે સરસ લાગતો હોય છે, એટલે કાજુ બદામના ટુકડા હું આની અંદર થોડાક એડ કરી રહી છું અને ત્યારબાદ આપણે તેમાં વેનિલા આઈસ્ક્રીમ એક મોટો ચમચો આ રીતે એડ કરીશું। થોડીક વધારે હું વેનિલા આઈસ્ક્રીમ એડ કરી રહી છું અને ત્યારબાદ જે શેક આપણે બનાવીને રાખ્યું છે તે આપણે આ રીતે ઉપરથી એડ કરીએ। તો અડધા ગ્લાસથી થોડુંક ઉપર ભરાય એટલું આપણે શેક એડ કરવાનું છે અને ત્યારબાદ ફરીથી આપણે ડ્રાયફ્રૂટની લેયર એડ કરી દઈએ। મેંગો મસ્તાનીમાં ડ્રાયફ્રૂટનો ક્રંચ બહુ જ સરસ લાગે છે, પણ જો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તમે થોડાક ઓછા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો। ત્યારબાદ અહીંયા મેં એક સ્કૂપ મેંગો આઈસ્ક્રીમનો એડ કર્યો છે, ઉપરથી મેંગોના પીસીસથી આપણે ગાર્નિશ કરીશું અને ત્યારબાદ ગાર્નિશિંગ માટે આપણે અહીંયા ડ્રાયફ્રૂટ અને તૂટી ફૂટીનો ઉપયોગ કરીશું। એનાથી દેખાવ પણ સરસ લાગે છે અને મેંગો મસ્તાનીનો ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે। ત્યારબાદ મેં એક ચેરી તેની ઉપર ગાર્નિશ કરી છે, બીજો ગ્લાસ પણ હું તમને અહીંયા બનાવીને બતાવી દઉં છું। ગ્લાસમાં આપણે મેંગોના પીસીસ મૂકીશું આ રીતે, ત્યારબાદ સમારેલા ડ્રાયફ્રૂટ આપણે આ રીતે એડ કરીએ, ત્યારબાદ વેનિલા આઈસ્ક્રીમ આ રીતે એડ કરીશું અને ત્યારબાદ જે આપણે
मेंगो शेक तैयार करीने राख्यो छे ते उमेरीशुं। एक स्कूप आपणे अहींया मेंगो आइसक्रीमनो आ रीते एड करी दईए अने थोड़ाक मेंगोना पीसीस आपणे उपरथी गार्निशिंगना उपयोगमां लईशुं। त्यारबाद ड्राई फ्रूट टूटी फूटी अने चेरीथी पण आपणे तेने गार्निश करीशुं। तो एकदम ईजीली तमे जोई शको छो कि पूनानी प्रख्यात मेंगो मस्तानी तमे घरे बनावी शको छो। एकदम ईजी छे, एकदम सरळ छे अने फटाफट 5 થી 10 મિનિટની અંદર જ આ બની જાય છે। તો ફ્રેન્ડ્સ, આ મેંગો મસ્તાનીની રેસિપીનો વિડીયો તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને પૂછી શકો છો, હું તમને ત્યાં પૂરો આન્સર આપવાની કોશિશ કરીશ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।